શિવસેવક પરિવાર દ્વારા અમરનાથ યાત્રીઓ માટે નાની વેળમાં પાર્થિવ શિવલિંગ પૂજા કરાવાઈ અને સાથે રવિવારે નૃત્ય, શિવ ભજન, શિવ અઘોરીની ઝાંકી તથા ભંડારા સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. શહેરના શિવસેવક પરિવાર દ્વારા દર વર્ષે ભક્તો માટે અમરનાથ યાત્રાના માર્ગ પર ભંડારો લગાવી સેવા કરાય છે. આ વર્ષે સતત 26મા ભંડારાનું આયોજન કરાયું છે. આ અંગે પરિવાર શિવસેવક પરિવાર દ્વારા જણાવાયું હતું કે આ વર્ષે 23 જૂનથી યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે, જેથી ભંડારો પણ તે પહેલાં શરૂ કરી દેવાશે. આ વર્ષે સુરતમાં 800થી વધુ ભક્તોનું રજીસ્ટ્રેશન થયું છે. આ ભક્તો માટે શનિવારે પાર્થિવ શિવલિંગ પૂજન નાની વેળમાં રખાયું હતું. આ પૂજામાં 30 જેટલા જોડા અને બાકીના 21 ભક્તોએ મહાપૂજા કરી હતી. ત્યારબાદ રવિવારે સાંજે વેડ ગુરુકુળ પાસે કેશવ ફાર્મમાં નૃત્ય, શિવ ભજન, શિવ અઘોરી સહિતના કાર્યક્રમો બાદ મહાપ્રસાદી ભંડારાનું આયોજન કરાયું હતું. આજનો કાર્યક્રમ છે શિવ ભજનનો. શ્રી શિવ સેવક દિલ્હી સંસ્થા છે. અમરનાથ યાત્રા દરમિયાન આ વખતે 26મો ભંડારો છે. 26મો ભંડારો શરૂ થાય એ પહેલા અહીં સુરતનો શિવ ભક્તો માટે નાનો ભંડારાનું આયોજન કર્યું છે. જી, ઘણા બધા કાર્યક્રમ છે. શિવ ભજન છે, રામ દરબાર, રામ લક્ષ્મણ સીતા હનુમાનજીનું છે, મહાદેવનું છે, શંકર ભગવાનનું છે, માતાજીનો કાર્યક્રમ છે, ઘણી બધી અલગ અલગ ઝાંકી છે, શિવ અઘોરી, શિવ વિવાહ, શિવ બારાત, ઘણા બધા અલગ અલગ દિલ્હીના કલાકારો દ્વારા અહીં પ્રોગ્રામ આજે આયોજન થાય છે. ઘણા જોડાયેલા છે ને હવે કાર્યક્રમની અમે ગણતરી નથી કરતા. મહાદેવ કરાવે ત્યાં સુધી આ કાર્યક્રમ થશે. બધાના સહયોગથી કાર્યક્રમ થાય છે. જ્યાં સુધી સહયોગ મળશે, જ્યાં સુધી અમારાથી થશે, કાર્યક્રમ થશે. આ ગ્રાઉન્ડ પર અત્યારે જે પણ કઈ ફાળો આવશે એ પૂરેપૂરો ફાળો અમરનાથ યાત્રા દરમિયાન થતા ભંડારા પર મોકલાઈ જશે. શિવસેવક પરિવારની દિલ્હી સ્થિત મધ્યસ્થ કચેરીના સંચાલકોએ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.